મારે બસ એક વાત જાણવી છે, જ્યારે જ્યારે તમને કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ, લોકો કે બીજા કશાકથી ખરેખર દુઃખ થાય, ત્યારે વસ્તુઓ સ્પષ્ટ કરવાનો એક પ્રયાસ કરવા છતાં દૂર જતા રહેવું કેટલું યોગ્ય કે અયોગ્ય છે? છેલ્લે ક્યારે કોઈએ તમારી ઉપર છરી વડે હુમલો કર્યો હતો? ક્યારેય નહીં. ભલે છેલ્લે ક્યારે કોઈ તમને ટાંચણી ખૂંચાવી હતી? ના, તેઓએ તમને ઇગ્નોર કર્યા, એ સારું નથી. તો જ્યારે તમે પીડા આપવાની વાત કરો છો, તો કોઈ વ્યક્તિ તમને શારીરિક પીડા આપી શકે છે, એ ઈજા પહોંચાડશે, એ અલગ બાબત છે. માનસિક રીતે દરેક પીડા તમારા દ્વારા જ ઊભી થાય છે, બીજા દ્વારા નહીં. કોઈ વ્યક્તિ તેને જે પસંદ છે તે કરે છે અને તમે દુઃખી થાઓ છો. પણ શું આપણે તેનાથી દૂર જવાનું પસંદ કરવું જોઈએ? એ વિશે વાત કરીશું. પહેલા તો તમે શા માટે દુઃખી છો હું આટલું જ પૂછું છું. તમે જો એમ કરશો તો દરેકથી દૂર જતા રહેશો. Because everybody will hurt you. કારણ કે દરેક વ્યક્તિ તમને દુઃખ પહોંચાડશે. એવો કોઈ સંપૂર્ણ માનવી નથી જે તમને દુઃખી નહીં કરે. દરેક વ્યક્તિ તમને દુઃખી કરશે. જો તમે પેલા સફેદ ઘોડા પર આવવાવાળા સંપૂર્ણ રાજકુમારની રાહ જોઈ રહ્યા છો, એવો કોઈ માણસ નથી. મારો વિશ્વાસ કરો. તમે મારો વિશ્વાસ કરી શકો છો, હું લાંબા સમયથી અહીંયા છું. એવી કોઈ સ્ત્રી કે પુરુષ છે જ નહીં કે જે સંપૂર્ણ હોય. હું ઈચ્છું છું કે તમે ઇતિહાસમાં જુઓ. આજે તમે ગુજરાતમાં છો તો અહીં કૃષ્ણ માટે એક મોટી ઉજવણી થાય છે. હું કહું છું એવો માણસ પણ તે સમયના લોકો માટે પણ તે ઠીક ન હતા. તો ક્યાંય કોઈ સંપૂર્ણ મનુષ્ય નથી, તો તેઓ દુઃખ નથી પહોંચાડતા. તેઓ જે સારી રીતે કરી શકે છે તે કરે છે અને તમે દુઃખી થાઓ છો. જ્યાં સુધી તેઓ કોઈ વસ્તુથી ન મારતા હોય, તેઓ ખંજરથી મારતા હોય, તો તમારે દૂર જતા રહેવું જોઈએ, ત્યાં ન રહેવું જોઈએ. પરંતુ તેઓ કંઈક કહી રહ્યા છે. એવું કેમ કહી રહ્યા છે? કારણ કે તેમને એ જ ખબર છે. હા કે ના? તમને એવા વાતાવરણમાં રહેવું નથી ગમતું એટલા માટે નહીં કારણ કે તે તમને પીડા પહોંચાડે છે, પરંતુ અમુક ચોક્કસ વાતાવરણ તમને અસરકારક નથી રહેવા દેતું. મારે કંઈક કરવું છે, પણ અમુક ચોક્કસ વાતાવરણમાં તે કામ નહીં કરે, તો ત્યાં હું મારી શક્તિઓ નહીં વેડફું, હું બીજે ક્યાંક જઈશ. એટલા માટે નહીં કે કોઈ મને દુઃખી કરશે. તેઓ તમને ગોળી મારી દેવાના હોય તો તમે જતા રહો, એ સિવાય શા માટે?